નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપને ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 14 વિવિધતામાં એકતા. વિદ્યાર્થી મિત્રો, આજે આપને કંઈક નવા એકમ વિશે શરૂઆત કરવાની છે, જેમાં વિવિધતામાં એકતા, બરાબર, આપનો જે ભારત દેશ છે, તો કે ભારતમાં અનેક પ્રકારની વિવિધતાઓ જોવા મળે છે. એનું કારણ એ જ રહ્યું કે આપણા ભારત દેશમાં અનેક પ્રજાઓનું આગમન થઈ, બરાબર, આર્યોથી લઈને ઘણી બધી પ્રજાઓ આવી, અંગ્રેજો, ફ્રેન્ચો, ડચ, બરાબર, મુઘલો, દિલ્હી સલ્તનત, રાજપૂત યુગ, આમ બીજા દેશોમાંથી ઘણી બધી પ્રજાઓ ભારતમાં વસવાટ માટે આવી. કેટલીક પ્રજાઓ સ્થાયી થઈ, જ્યારે કેટલીક પ્રજાઓ પાછી પોતાના દેશ સ્થળાંતર કરે. એના કારણે એ પોતાની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, એ પોતાના અવશેષો જે તે સ્થળ પર મૂકી ગઈ. એટલે ભારતની જે સંસ્કૃતિ, એ વિવિધતાવાળી સંસ્કૃતિ બની ગઈ, બરાબર. તો અહીં આપણે વિવિધતામાં એકતા જે એકમ છે એના વિશે ખાસ જોઈશું. તો સૌપ્રથમ મુદ્દો છે વિવિધતાની સમજ. આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, બરાબર. આપણા ભારત દેશમાં એક કરતાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે, બરાબર. ઘણી બધી બાબતોમાં વિવિધતાઓ છે. ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. આપણો ભારત દેશ અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવશે, જેમાં ધર્મ, ભાષા, જાતિ, આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે. ભારતમાં જેટલી વિવિધતાઓ છે, એટલી વિવિધતાઓ બીજા કોઈ પણ દેશમાં જોવા મળતી નથી, બરાબર. એના કારણે વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતો દેશ અથવા અનેક પ્રકારની વિવિધતા ધરાવતો દેશ, આમના દેશનો સમાવેશ એમાં થાય છે. આમના દેશમાં આપણે જોઈએ તો કે ખોરાક, તહેવારો, રીતરિવાજ, પોશાક, સમાજ જીવનમાં ભિન્નતા, વિવિધતા જોવા મળે છે, બરાબર. એમાં ખોરાક છે, દરેક પ્રદેશોમાં જાઓ તમે, ભારતના કોઈ પણ રાજ્યોમાં, તો કે ખોરાકમાં વિવિધતા છે. તહેવારો, દરેક રાજ્યના અલગ અલગ તહેવારો ઉજવવામાં આવે છે, એમના રીતિરિવાજો, ધાર્મિક માન્યતાઓ અલગ છે. પોશાક, દરેક રાજ્યમાં તમે જાઓ તો એ લોકોનો, જે તે રાજ્યનો પોશાક અલગ જોવા મળે છે. સમાજ જીવન પણ એવું અલગ જોવા મળે છે. એટલે કહેવામાં આવે તો કે ખોરાક, તહેવાર, રીતરિવાજ, પોશાક, સમાજ જીવન, અનેક બાબતોમાં વિભિન્નતાઓ જોવા મળતી હોય છે. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના કોઈ પણ દેશમાં જોવા મળતી નથી, બરાબર. એ આપણે ખાસ જાણીએ છીએ. વિવિધતાઓને કારણે ભારત એક ઉપખંડ બની ગયો છે. ભારત એક ઉપખંડ છે, બરાબર. અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતો દેશ, બરાબર, એ ખાસ એક ઉપખંડ જેવો દેશ આપણો જોવા મળે છે. આપણા દેશમાં જોઈએ તો કે ઉત્તરમાં કાશ્મીરથી દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાત પ્રદેશ સુધી દેશવાસીઓના રંગરૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં વિભિન્નતાઓ છે, બરાબર. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ કોઈપણ રાજ્યમાં આપણે જઈએ તો કે દરેક રાજ્યના રંગરૂપ, પોશાક, બરાબર, એમની ધર્મ, ભાષા, ખાનપાન, દરેક બાબતોમાં વિભિન્નતાઓ જોવા મળે છે. સમાનતા જોવા મળતી, પણ એક પ્રકારની ઘણી બધી લાક્ષણિકતાઓ, એક પ્રકારની ઘણી બધી વિભિન્નતાઓ અલગ અલગ જોવા મળે છે. તો કે એ આપણા ભારત દેશની એક આગવી લાક્ષણિકતા છે, વિવિધતા, બરાબર, જોવા મળે છે. આગળ નવ મુદ્દો જોઈએ, ધર્મ. આપણા દેશમાં ધર્મનો પણ વિકાસ થયો છે. ભારત દેશમાં અનેક પ્રજાઓ આવી, જેમાં કેટલીક પ્રજાઓ પોતાના કેટલાક ધર્મો ભારતમાં સ્થાપ્યા, બરાબર. એમાં ધર્મ વિશે આપણે જોઈએ તો કે ભારત દેશ એવો દેશ છે જ્યાં વિવિધ ધર્મોમાં આસ્થા ધરાવતા લોકો રહે છે, બરાબર. એક કરતાં વધારે ધર્મો છે અને એક ધર્મોમાં પોતાની આસ્થા, શ્રદ્ધા ધરાવતા કેટલાય લોકો
એ પોતાનો ધર્મ પાડતા જોવા મળે છે. આપણા ભારત દેશમાં જેટલા ધર્મો છે એટલા વિશ્વના કોઈપણ દેશમાં જોવા મળતા નથી, બરાબર. આપણા ભારતમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથુષ્ટી, યહૂદી, બરાબર, પારસી વગેરે લોકો અહીં હળીમળીને રહે છે, બરાબર. આપણા દેશમાં કયા કયા ધર્મ પાળતા લોકો વસે છે? તો કે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથુષ્ટી, યહૂદી જેવા ધર્મ પાળતા લોકો અહીં વસવાટ કરે છે અને હળીમળીને રહે છે, એકબીજાના ધાર્મિક પ્રસંગોએ સાથે મળીને ઉજવતા જોવા મળે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશના બંધારણમાં ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. ભારતનું બંધારણમાં આપણે જોઈએ તો કે દરેક ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે, બરાબર. એવું નથી કે હિન્દુ ધર્મની વસ્તી વધુ છે તો કે એ ધર્મનું ખૂબ જ મહત્ત્વ, ના. ભારતમાં જે ધર્મો અસ્તિત્વ ધરાવશે એ બધા જ ધર્મો સમાન સરખા છે, એમાંથી કોઈપણ ધર્મ ઊંચ કે નીચ જોવા મળતો નથી અથવા વધુ મહત્ત્વ કે ઓછું મહત્ત્વ જોવા મળતું નથી, બરાબર. એટલે દરેક ધર્મોને સરખું મહત્ત્વ, સમાન સરખા, સમાનતાનો અધિકાર ખાસ જોવા મળે છે. સરખુંપણું, સમાનતા ખાસ દરેક ધર્મમાં જોવા મળતી હોય છે. આગળ જોઈએ ભાષા. તો આપણા દેશમાં જેટલી ભાષાઓ બોલાય છે, વિવિધતા છે, એટલા બીજા દેશોમાં પણ જોવા મળતી નથી. અનેક ભાષાઓ આપણા દેશમાં બોલતા લોકો વસે છે. એમાં આપણે જોઈએ તો કે આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી જેવી ભાષા બોલતા લોકો વસે છે, બરાબર. કઈ કઈ ભાષા? હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી જેવી ભાષા બોલતા લોકોનો વસવાટ જોવા મળે છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે, બરાબર. ભાષાઓમાં આટલું બધું વૈવિધ્ય છે છતાં પણ આપણા દેશમાં એકતા જોવા મળે છે, અને એ એકતાને જાળવવા માટે ભાષાનું વૈવિધ્ય મહત્ત્વ ધરાવે છે, બરાબર. અને એના કારણે એકતા ભારતમાં જળવાય છે. આ ઉપરાંત આગળ મુદ્દો જોઈએ સંસ્કૃતિ, બરાબર. સંસ્કૃતિ, સાંસ્કૃતિક વૈવિધ્ય આપણે જોઈએ તો કે આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. આપણા દેશમાં આપણે જોઈએ તો કે આપણો ભારત દેશ છે એમાં ધર્મમાં અને ભાષામાં ભિન્નતા જોવા મળે છે. અલગ અલગ ધર્મો, અલગ અલગ ભાષાઓ નું શું કહેવાય ભારતમાં અસ્તિત્વ હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં ભારતમાં જોઈ શકાય છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. કોઈપણ રાજ્યમાં જાઓ, કોઈપણ પ્રદેશમાં જાઓ તો કે ભારતમાં સંસ્કૃતિમાં જે વિવિધતાઓ, ધર્મ, ભાષા, ખોરાક, પોશાક, રંગરૂપ વગેરેમાં વિવિધતા આપણે જોવા મળતી હોય છે. આપણા ભારત દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે, બરાબર. અને આટલા બધા તહેવારો આપણા ભારત દેશની એક મહત્ત્વની લાક્ષણિકતા છે, જેમાં આપણે જોઈએ આપણા દેશમાં દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, બરાબર, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓનમ, પતેતી, વૈસાખી વગેરે તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. આપણા ભારતમાં આપણે જોઈએ તો કે મિત્રો અનેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ તહેવારોમાં શું છે તો કે દરેક ધર્મના અલગ અલગ તહેવારો જોવા મળે છે, પરંતુ ભારતની પ્રજા એવી સહિષ્ણુતાવાળી છે કે દરેક ધર્મના તહેવારો ધામધૂમથી ઉજવે છે અને એમના ધર્મના તહેવારોમાં પણ સામેલગીરી પોતે બતાવે છે. એનો મતલબ કે ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાન પાન, પોશાક, રહેઠાણો, માન્યતાઓ, રીતરિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતા રહેલી છે, બરાબર. ભારતમાં આપણે જોઈએ તો કે વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીતરિવાજ વગેરેમાં અનેક પ્રકારની વિવિધતા ભારત દેશમાં આપણે જોઈ શકીએ છીએ. સ્થળની આબોહવા, ભૂપોષ્ઠ,
ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. આપણા ભારતમાં આપણે જોઈએ તો કે સ્થળની આબોહવા ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ કોઈ પણ રાજ્યમાં જાઓ તો કે સ્થળની આબોહવા અલગ આપણને મહેસૂસ થાય છે. ઉત્તરમાં જાઓ તો ઠંડી આબોહવા અનુભવાય, દક્ષિણમાં જાઓ તો આપણને ગરમી એટલે કે ગરમ ઉષ્ણ આબોહવાનો અનુભવ થતો જોવા મળે છે. તો કે આબોહવાની સીધી અસર જે તે પ્રદેશો પર પડે છે અને જે તે સ્થળની આબોહવા ભૂપૃષ્ઠ એટલે કે જમીનની સપાટી, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોને કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. બરાબર, આગળ નવ મુદ્દો જોઈએ, વિવિધતામાં એકતા. તો કે ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ છે પણ ભારતની જે સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ છે. જે હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિનો વિકાસ થયો છે એવી વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતી ભારતીય સંસ્કૃતિનો વિકાસ વિશ્વમાં બહોળા પ્રમાણમાં થયેલો છે. આપણા દેશમાં દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. બરાબર, આપણા દેશમાં આપણે જોઈએ તો કે દરેક દેશની જે પ્રજા છે, આપણા દેશની પ્રજા તો કે પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીતરિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી ભિન્ન છે. છતાં દેશવાસીઓ ભાવાત્મક એકતા જોવા મળશે. બરાબર, ભાઈચારાની ભાવના, ભાવાત્મક એકતા આટલી બધી વિવિધતાઓ છતાં જોવા મળતી હોય છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિનું, ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ જોવા મળે છે. બરાબર, ખાસ યાદ રાખજો, વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્ત્વનું લક્ષણ જોવા મળે છે. જુદા જુદા ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રીય એકતા કોને કહે છે? તો કે જુદા જુદા ધર્મો, ભાષાઓ, જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એક સમાન ભાવના કે અમે બધા એક છે, અલગ નથી, ભલે આટલી બધી વિવિધતાઓ છે છતાં અમે એક છે એવી ભાવના હશે તો રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થતી હોય છે. રાષ્ટ્ર એકતા, રાષ્ટ્રની એકતાથી રાષ્ટ્રો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. બરાબર, રાષ્ટ્રીય એકતા હોય દેશમાં તો કે રાષ્ટ્રનો આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક વિકાસ સંભવ છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આટલી બધી વિવિધતાઓ છે પણ જો ભાવાત્મક એકતા હશે તો કે આટલી બધી વિવિધતા ધરાવતો દેશ હોવા છતાં તેના લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. ડૉક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે રાષ્ટ્ર એકતા વિશે. બરાબર, શું કહ્યું છે તો જોઈએ, જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્ર એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. બરાબર, ડૉક્ટર રાધાકૃષ્ણને શું કહ્યું હતું રાષ્ટ્ર એકતા વિશે? તો યાદ રાખજો ખાસ, જો આપને એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપને સૌએ રાષ્ટ્ર એકતાની આવશ્યકતા સ્વીકારવી પડશે. બરાબર, રાષ્ટ્ર એકતા એક મહત્ત્વની છે. જો રાષ્ટ્ર એકતા હશે તો દેશનો વિકાસ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે. આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્ર એકતાને દર્શન કરાવે છે. આઝાદી, જ્યારે આપણા ભારત દેશમાં આઝાદીની લડત અંગ્રેજો સામે ચાલતી હતી ત્યારે અનેક ધર્મના, અનેક ભાષા બોલતા કોઈ પણ પ્રદેશના લોકોએ એક થઈને પોતે અંગ્રેજો સામે લડ્યા હતા અને ભારત દેશને આઝાદી આપી હતી. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે. વિવિધ જાતિઓ, ધર્મો,
રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરે સમન્વય ભારતમાં થયેલો છે. ભારતમાં અનેક પ્રકારનો સમન્વય થયેલો છે, જેમાં વિવિધ જાતિઓ, ધર્મ, રીતરિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેમાં સમન્વય ભારતમાં થયેલો જોવા મળે છે. ભારતમાં ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભારતીય સંસ્કૃતિનું સર્જન સારી રીતે કરી શક્યો છે. ભારત એ વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભારતીય સંસ્કૃતિનું એક અનોખું સર્જન થયેલું જોવા મળે છે. તો કે આપણા ભારત દેશની એક ખાસ વિશેષતા જોવા મળે છે. આ ઉપરાંત આપણે કહીએ તો કે ભારત દેશ આપણે જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિ વિશેષ પ્રકારની સંસ્કૃતિ છે. ભારત એ વસુદેવ કુટુંબકમ બરાબર એક વિચાર વિશ્વ સમક્ષ રજૂ કર્યો છે. ભારતે વસુદેવ કુટુંબકમની ભાવના વિશ્વ સમક્ષ સાકાર કરી છે, કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાએ વિશ્વમાં સાકાર કરતી જોવા મળે છે. બરાબર, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે. બરાબર, સમાનતાના પણે ભાઈચારાની ભાવનાથી એક વિશ્વ કુટુંબ બની શકે છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનાનો પ્રચાર વિશ્વમાં કર્યો છે. ભારતે વિશ્વમાં ખાસ કરીને ધાર્મિક સહિષ્ણુતા એટલે કે બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને આસ્થા, બીજું સર્વધર્મ સમભાવનાનો જે પ્રચાર વિશ્વમાં ખાસ જોવા મળે છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેમ? કારણ કે કોઈ પણ ધર્મને વધારે મહત્ત્વ આપવામાં આવતું નથી, એટલે કે દરેક ધર્મ સમાન સરખા છે, કોઈ પણ ધર્મને ઓછું કે વધતું મહત્ત્વ નહીં. બિન સાંપ્રદાયિકતા દેશ ધરાવે છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું અને મહત્ત્વનું લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાય, જ્ઞાતિઓ, ભાષાઓ, ઉત્સવોનું સંરક્ષણ જોવા મળે છે. બરાબર, આપણા દેશમાં આપણે જોઈએ તો કે ધર્મો, ભાષાઓ, સંપ્રદાયો, જ્ઞાતિઓ અને ઉત્સવોનું સંરક્ષણ થયેલું જોવા મળે છે. ભારતીય પ્રજામાં આપની વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. ભારતીય પ્રજાએ આપની જે વિવિધતા છે એનું સંવર્ધન એટલે સાચવ્યું છે અને એનું જતન કર્યું છે, તો કે આપની અદ્વિતીય લાક્ષણિકતા જોવા મળે છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ખાસ કરીને જોઈએ તો કે વિવિધતાની સમજ મેળવી, એમાં કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી અરુણાચલ પ્રદેશ અને એમના રંગરૂપ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં વિવિધતાઓ જોવા મળે છે. ધર્મ વિશે વાત કરી કે ભારત દેશમાં અનેક પ્રકારના ધર્મોનું અસ્તિત્વ છે. એક વિવિધતા જોવા મળે છે, જેમાં હિન્દુ, ઇસ્લામ, શીખ, બૌદ્ધ, જરથુષ્ટી, યહૂદી ધર્મ પાળતા લોકોનો વસવાટ જોવા મળે છે. ભાષાની વાત કરીએ તો કે ભારતમાં અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા વગેરે કેટલીક ભાષાઓનું અસ્તિત્વ છે. સાંસ્કૃતિક વિવિધતામાં જોઈએ તો કે વિવિધ પ્રકારના તહેવારો ભારતમાં ઉજવવામાં આવે છે. સાથે સાથે વિવિધતામાં એકતા મુદ્દો જોયો, જેમાં આપણે જોઈએ રાષ્ટ્રની એકતા, રાષ્ટ્રીય એકતા વિશે વાત કરી. ડૉક્ટર રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હોય તો સૌએ રાષ્ટ્રીય એકતાની ભાવના સ્વીકારવી પડશે. વસુદેવ કુટુંબકમ જે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના વિશ્વ સમક્ષ ભારતે રજૂ કરી છે, અને ભારત એ બિન સાંપ્રદાયિક દેશ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ એકમમાં આટલા મુદ્દાઓ ખાસ હતા, તમને સમજ પડી હશે બરાબર, અને તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.